जय स्वामीनारायण विद्यार्थी मित्रों, विद्यासागर स्कूल में ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। आज आप न्याय परिचय भणवाना छे। संस्कृत नी अंदर जे तमारी बोर्ड नी परीक्षा में बे बे मार्क माटे पूछाय छे, तो तमारे नी आखी व्यवस्थित ते शब्द नहीं समझूती आपवानी छे। पहला एनो अर्थ समझावानो छे, अने आ न्याय छे ए केवी शाना माटे प्रयोजाय छे, माणस एमांथी शुं शीखवानुं छे, विद्यार्थी जीवनमां पण केवी रीते मददरूप थाय छे, ए बधी ज वात न्याय परिचयनी अंदर आवे छे। क्लासरूममां तो आपणे थयेलुं ज होय, तो फरी हवे आपणे आजे જોશું અને સમજશું। એટલે આ લેક્ચર તમે જ્યારે સાંભળો ત્યારે સંસ્કૃત પાના નંબર 92 ઉપર પહેલેથી જ આપણે જોઈએ છીએ પુનરાવર્તનના રૂપે ન્યાય પરિચય। તો પહેલો જ ન્યાય છે અગ્નિશિખા ન્યાય। અગ્નિની શિખા એટલે જ્વાળા, અગ્નિ એટલે તો તમને સમજાય કે આગ, અને શિખા એટલે જ્વાળા। અગ્નિશિખા એટલે કે જ્વાળા, એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે। જ્યારે અગ્નિ થતું હોય તો એની જ્વાળા છે, એની વરાળ જે આપણે બોલીએ છીએ ને ધુમાડાવું, એ જ્વાળા છે એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે, એટલે કે ન્યાય પ્રયોજાયો છે। અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે જ સદા ઉપર તરફ ગતિ કરે છે। તમે દીવો શરૂ કર્યો હોય તો પણ એની આગ છે, જ્વાળા છે, એ ક્યાં જાય છે, તો કે ઉપર તરફ। એવો એક વૈજ્ઞાનિક સિદ્ધાંત પણ છે, આપણને ખબર છે, જો કોઈ લાકડામાંથી અગ્નિ પ્રગટી રહ્યો હોય અને તે લાકડાને આકાશ તરફ ઊંચું કરવામાં આવે છે કે ધરતી તરફ નીચું કરવામાં આવે, તોય લાકડામાં રહેલો અગ્નિ શિખા જ્વાળા તો ઉપર તરફ જ ગતિ કરે છે। એટલે આખી લાઇનમાં તમને એવું સમજાવ્યું કે જો આપણે લાકડું સળગાવીએ, એટલે કે લાકડામાંથી જો અગ્નિ પ્રગટ કરીએ, એટલે કે લાકડાને અગ્નિ પ્રજ્વલિત કરીએ, જો એને ઊંચું કરીએ તો પણ ઊંચે જાય છે, નીચું રાખીએ ઊંધું તો પણ ઉપર તરફ ગતિ થાય છે। એટલે ગમે તે તરફ રાખો છતાં પણ એની જ્વાળા છે એ ઉપર તરફ જ ગતિ કરે છે। આમ અગ્નિની શિખાના સદા સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે, તેથી તે ક્યારેય નીચે તરફ ગતિ કરતી નથી। એટલે અગ્નિનો એવો નિયમ છે કે એવું સમજૂતી છે આપણી પાસે કે એ હંમેશા ઉપર જ ગતિ કરે છે, નીચે કરતું નથી। એવી જ રીતે, એટલે હવે એના આધારે આપણે શીખવાનું, એવી જ રીતે માણસે પણ પોતાના કેટલોક સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ। જેમ કે પરોપકારનો સ્વભાવ, માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા પરોપકાર તરફ જ રહે છે। એટલે આ ન્યાય ઉપરથી માણસે એવું શીખવાનું કે એનો સ્વભાવ એવો બનાવી લેવાનો કે બીજાની મદદ કરવાની, પરોપકાર એટલે બીજાને મદદરૂપ થવું, અને હંમેશા જો એવો સ્વભાવ રાખે તો હંમેશા એ પરોપકાર જ કરતો રહે, એટલે બીજાને મદદરૂપ પણ થતો રહે, પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એટલે અનુકૂળતા હોય તે ન પણ હોય, સમય કે સાધનની અનુકૂળતા હોય કે ન પણ હોય, એ પરોપકાર જ કરતો રહે છે। એવી જ રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો સ્વભાવ બનાવી લે તે તેની ગતિ સદા સર્વદા જ્ઞાન પ્રાપ્તિ તરફ જ બની રહે છે। પછી ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય, સમય વધારે મળે કે ન મળે, ક્યારેક શાળાના જવાને બદલે પરિવારના કાર્યમાં રોકાઈ જવાનું થાય, તો પણ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પોતાનો સ્વભાવ બની ગયો હશે તો એ વિદ્યાર્થીની ગતિ સર્વદા સદા જ્ઞાન તરફ જ રહેશે। કેટલી સરસ વાત કરી, પહેલાં માણસની વાત કરી, જો માણસ પરોપકારનો સ્વભાવ બનાવી લે તો હંમેશા એ બીજાને મદદ જ કરે, પોતાને અનુકૂળતા હોય તે ન હોય, એમાં બે વસ્તુ તમે વિચારી શકો, આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિ,
આર્થિક દ્રષ્ટિએ તમારો જો સ્વભાવ પરોપકારનો હોય તો તમે ગમે એ વ્યવસ્થા કરીને હંમેશા બીજાને મદદ કરતા રહો, એટલે એક સારું એવું કાર્ય થાય તમારા થકી. પછી એવી જ રીતે વિદ્યાર્થીની વાત કરી કે વિદ્યાર્થીને પણ સમય મળે કે ન મળે પણ જો એ જ્ઞાન પ્રાપ્તિ તરફ વળી જાય તો ગમે તેવી પરિસ્થિતિ અનુકૂળ બનાવી અને વધારે સમય મળે કે ન મળે, શાળામાં જવાનું થાય કે ન થાય, પણ જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાનો સ્વભાવ જો બની ગયો છે તો ગમે ત્યારે વાંચી શકશે. સાર એ છે કે માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે અને અગ્નિની ઉદ્ધવગામી શિખાની જેમ સતત એ સ્વભાવને જાળવી રાખવાનો છે. આમ આ ન્યાય સમજાવે છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે સદા સર્વદા જળવાઈ રહે તે માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલે કે આ અગ્નિશિખા ન્યાય ઉપરથી તમારે વર્તમાન પરિસ્થિતિ છે એને આવરી લેવાની. એટલે કે આવો કોરોનાવાળો જે સંકટ છે, એટલે એને અહીંયા લખ્યું છે ને શાળામાં જવાનો સમય મળે કે ન મળે, તો અત્યારે તમે શાળામાં આવી નથી શકતા, તો પણ જો તમારો સ્વભાવ જ્ઞાન પ્રાપ્તિ માટેનો બનાવી નાખો તો તમે ઘરે બેસીને પણ સરસ રીતે તૈયારી કરી શકો, આવી રીતે ઓનલાઈન લેક્ચર પણ જોઈ શકો, વાંચી શકો, અને સાથે સાથે અમે તમને પેપર રાઉન્ડ આપીએ છીએ. તો તમને જે ગાલા એસાઇમેન્ટના પેપર લખાવીએ છીએ જે પરીક્ષામાં કોઈક ને કોઈક રીતે તો મદદરૂપ તો થાય જ છે, તો એ પણ તમે સાચી રીતે એટલે કે તમારી જાતે મનોમન જો તૈયારી કરીને લખો તો પણ તમને સારી એવી તૈયારી થઈ જાય છે, તમારા જ્ઞાનમાં વધારો થાય છે, અને પછી ગમે ત્યારે જો પરીક્ષાનું નક્કી થાય તો આપણને કાંઈ વિદ્યાર્થી તરીકે ચિંતા રહે નહીં, પણ ક્યારે, જો આપણે રોજે રોજ વાંચતા હોય ત્યારે. બીજી વાત, અત્યારે એવો સમય છે કે આપણે ઘરની બહાર પણ બને ત્યાં સુધી બહાર જવાનું નહીં, એટલે કે નીકળવાનું નહીં, તો તમે એનો પોઝિટિવ પણ લઈ શકો છો કે સારું, મારા મિત્રોના ઘરે કે એને બહાર મળવા જવાનું નથી થતું તો હું ઘરે ને ઘરે રહું છું, જેથી કરીને મારે સરસ રીતે સારી તૈયારી થાય છે, એટલે કે જાજુ વંચાય છે. તો તમે જેવો સ્વભાવ અને જે રીતનું ટાઈમ ટેબલ બનાવો એવી રીતે બની શકે છે. ઉપરાંત તમે આ ન્યાયમાંથી આવું ઘણું બધું શીખી શકો છો. પરીક્ષામાં તમે પણ આ ઉદાહરણ મેં તમને જે આપ્યું છે એ તમે મૂકી શકો કે વર્તમાન કોરોનાની પરિસ્થિતિના કારણે જો વિદ્યાર્થી તરીકે પોતાનો સ્વભાવ જ્ઞાનલક્ષી બનાવી લે, જ્ઞાન તરફ વાળે, તો ઘરે બેસીને પણ સરસ રીતે તૈયારી કરી શકે છે અને આમ તમારું ન્યાયનું લખાણ છે એ સરસ મજાનું તૈયાર થઈ જાય, એટલે સારું એવું તમે પ્રેઝન્ટેશન કરી શકો. ત્યારબાદ છે બીજો ન્યાય, અવ્યાપાર વ્યાપાર ન્યાય. વ્યાપાર એટલે ક્રિયા, સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા, ચેષ્ટા કે પ્રવૃત્તિને વ્યાપાર કહે છે. વ્યાપાર એટલે કે ક્રિયા, સચેતન એટલે આપણે બધા અંદર આવીએ જેમાં જીવ છે એવા પ્રાણીઓ, સચેતન પ્રાણીઓ દ્વારા કરવામાં આવતી ક્રિયા, ચેષ્ટા કે પ્રવૃત્તિ એટલે ક્રિયા કે પ્રવૃત્તિને વ્યાપાર કહે છે. અહીં પ્રાસંગિક રીતે વ્યાપારનો અર્થ ધંધો કે વ્યવસાય પણ લઈ શકાય છે. એક બીજો અર્થ પણ લઈ શકાય છે કે વ્યાપાર એટલે કે ધંધો અથવા તો વ્યવસાય. દરેક માણસની બે સ્થિતિ છે, માણસ દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાંત બની શકતો નથી. જો પહેલી વાત કરી કે દરેક માણસ છે એ કોઈ પણ પ્રવૃત્તિમાં નિષ્ણાંત હોઈ શકે એવું નથી. દરેક માણસ કોઈક ને કોઈક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાંત હોય જ છે. કે માણસ સર્વગુણ સંપન્ન એટલે એવું ન હોય કે એને બધું જ આવડવું પડે. એટલે અહીંયા એવું કીધું છે, ઘણી બધી પ્રવૃત્તિ છે, ઘણો બધો વ્યાપાર છે, પણ કોઈ એકમાં પણ નિષ્ણાંત હોય એ નિશ્ચિત છે. આવડતું તો હોય જ, તેવું નથી કે નથી આવડતું. માનવ સમાજની આ વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને આ ન્યાય માણસને બોધ આપે છે કે માણસનો જે પોતાનો વ્યાપાર કે પ્રવૃત્તિ હોય તો તેમાં તો
એણે જોડાવવું જ જોઈએ, પણ જે વ્યાપાર કે પ્રવૃત્તિ પોતાની ન હોય તેમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. કલ્યાણમાં આ ન્યાય ઉપરથી આપણને શીખવાડે છે કે જો તમને કાર્ય આવડતું હોય તો જ તમારે જોડાવાનું, પણ તમે કોઈ પણ એક કામમાં તો માહિર હોવા જોઈએ. એટલે તમને જો ભણવામાં રસ ન હોય તો પણ તમને બીજું સારું કામ આવડવું જોઈએ. કોઈ બી કામ, એવું નહીં કે તમને પછી કામમાં એમ થાય કે મારે તો બહુ મહેનત છે, આટલું બધું કામ કેમ કરવું. આપણે અગાઉ કોઈકને કોઈક પાઠમાં તો એવું જોયેલું જ હોય કે વિદ્યાર્થીને કે કોઈ પણ વ્યક્તિ છે એને આળસ વધારે થાય છે, તો એને દૂર કોણ કરી શકે? તો કે વ્યક્તિ પોતે. કોઈક આપણને જગાડે, ચાલો સમય થઈ ગયો હવે તૈયાર થઈને વાંચવા બેસી જાવ, હે, એના કરતાં આપણે જાતે જાગી જઈએ અને તૈયાર થઈને વાંચવા બેસી જઈએ તો એ વધારે યાદ રહે. પછી ઘણા એવું માનતા હોય સવારે વહેલા ઉઠીએ ને તો યાદ ન રહે, એવું નથી હોતું. આપણા મનથી આપણને ઈચ્છા હોય કે હું અત્યારે વાંચું તો સવાર બપોર કે સાંજ કોઈ પણ સમયે વાંચી શકાય છે. એટલે વ્યક્તિ ઉપર આધારે છે, કોઈ પણ દરેક વ્યક્તિ પોતપોતાના સ્વભાવ અનુકૂળતા પ્રમાણે. એટલે એવું કહે છે કે માણસ જે પોતાનો વ્યાપાર કે પ્રવૃત્તિ હોય તેમાં તો એણે જોડાવવું જ જોઈએ. એટલે જે એનો ધંધો હોય, જે એની જ્ઞાતિ પ્રમાણે આવડત હોય, એ તો એને આવડવી જોઈએ, એમાં જોડાવવું જોઈએ. પણ જે વ્યાપાર કે પ્રવૃત્તિ પોતાની ન હોય તેમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. આ ખ્યાલને માણસના મનમાં દ્રઢ કરાવવા માટે આ ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. એટલે કે માણસને જોઈએ જે પ્રવૃત્તિ નથી આવડતી એમાં નથી જોડાવવા, અને શીખવાડવા માટે આ ન્યાય છે અહીંયા પ્રયોજાય છે. હવે ઉદાહરણ આપ્યું છે, જેમ કે એક માણસ લાકડા વહેરવાનો કામમાં નિષ્ણાંત છે, એટલે એને લાકડા સરસ વહેરતા આવડે છે, એટલે કે કોતરતા આવડે છે, આથી લાકડા વહેરવામાં એનો વ્યાપાર છે એમ કહેવાય. પરંતુ આ માણસ રસોઈ બનાવવાના કામમાં નિષ્ણાંત નથી, એટલે કે જે લાકડા સરસ રીતે કરી શકે છે, સરસ વહેરી શકે છે, એને રસોઈ બનાવતા આવડે એવું જરૂરી નથી. આથી રસોઈ બનાવવી એ આ માણસનો અવ્યાપાર છે. આવા માણસને આ ન્યાય માર્ગદર્શન આપતા જણાવે છે કે આ માણસે લાકડા વહેરવાના પોતાના વ્યાપારમાં તો પ્રવૃત્ત થવું જોઈએ, પરંતુ રસોઈ બનાવવાના વ્યાપારમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. એટલે જો એને રસોઈ બનાવતા નથી આવડતી તો એને એ રસોઈ બનાવતા આવડે છે એમ કરી અને એની સાથે એમાં જોડાવવાનું નથી, એટલે કે એમાં એવો પ્રયાસ કરવાનો નથી. આ પ્રકારનો બોધ એટલા માટે આવશ્યક છે કે જે માણસનો લાકડા વહેરવાનો વ્યાપાર છે તે માણસ લાકડા વહેરવાની પ્રવૃત્તિ કરતી વખતે ક્યાંક કઈ સાવધાની રાખવાની છે એનો પૂરેપૂરો ખ્યાલ પોતાએ ધરાવતો હોય છે. લાકડું કઈ રીતે વહેરવું એ વ્યક્તિને સરસ રીતે આવડે છે, એમાં એને સાવધાનીની ખબર છે, એટલે કે પોતાને નુકસાન ન થાય એવી એને ખબર છે. આ કારણે જ્યારે એ પોતાના વ્યાપારમાં જોડાય છે ત્યારે કોઈ પ્રકારની દુર્ઘટનાનો શિકાર બનતો નથી, એટલે કોઈ પણ નુકસાન નથી થતું. પરંતુ રસોઈ બનાવવી એ આ માણસનો વ્યાપાર નથી, તે અવ્યાપાર છે. આથી હવે આવો માણસ જ્યારે કોઈ રસોઈ બનાવવાના કામમાં પ્રવૃત્ત થાય છે ત્યારે જાણકારીના અભાવે પોતાનું નુકસાન કરી બેસે છે. એટલે જો એ માણસ જાણકાર ન હોય તો પોતે અને રસોઈ બે બગડે છે. આમ આ ન્યાય સમજાવે છે કે જે કાર્યમાં આપણો વ્યાપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. પછી અહીંયા સૂચના પણ આપી છે, એક નોંધ આપી છે કે પંચતંત્રમાં કિલોથ પાટી વાર્નરની કથાનો સાર પણ આવો જ છે. જે કામ આપણને સરસ રીતે આવડતું નથી એ કામમાં આપણે જોડાવવાનું નહીં. આ તો શું કરે, હા મને બધું જ આવડે છે એમ કરીને એમાં જોડાય જાય, પછી સરસ મજાનું કામય ન થાય, સમયે બગડે, વસ્તુએ બગડે અને ટાઈમ બગડે, અને સરસ કામ ન થઈ શકે, એટલે કે નુકસાન પણ થાય, આર્થિક નુકસાન થાય, સમયે બગડે અને કોઈનું સદઉપયોગ પણ ન થાય. એટલે હંમેશા આવા ન્યાયથી માનવ જીવનને સમજૂતી મળે છે,
કે વ્યક્તિએ કેવી રીતે કામ કરવું. એટલે મારા એકમમાં 10 ન્યાય છે. કોઈ ને કોઈ કારણે સર તમને એ ઉપયોગી તો થઈ શકે છે. હવે પછી આપણે બીજા લેક્ચરમાં પછીના ન્યાય છે એ જોશું. ત્યાં સુધી તમે આ લેક્ચર જોજો અને સમજવાની કોશિશ કરજો. આવડી જશે, બે વખત વાંચશો ને શાંતિથી તો પણ આ ન્યાયમાં લખતા આવડે એવું છે. જય સ્વામિનારાયણ. બીજા લેક્ચરમાં મળીશું.